આપણો છો એમ રમણલાલ વસંતલાલ દેસાઈ પાઠનો પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા વિદ્યાર્થી મિત્રો આપસો જાણો છો આ વાર્તા એક એવા બાળકની છે જેની માતા ખૂબ જ નાની ઉંમરમાં જ સ્વર્ગવાસી થઈ ગયા હતા અને એ સતત ઘરે આવતી અન્ય સ્ત્રીઓમાં પણ પોતાની માતાને જ શોધે છે એવામાં જ એક સ્ત્રી પરણીને આવે છે એને એ માતા તરીકે જુએ છે એની સાથે પ્રશ્નોત્તરી કરે છે આ પ્રશ્નોત્તરીમાં એને નવી માતા તરફથી એટલું તો જાણવા મળે છે કે એ એની માં છે પરંતુ આ નવી માં એને તમે કહીને સંબોધન કરે છે અને પોતાને બહેન કહેવાનું એ રીતનું એને આદેશ કરે છે આથી એ વિચારમાં પડી જાય છે નાનું બાળક કે મારી માં હતે તો મને બહેન થોડું કહેતે અને બસ એ જ વિચારોમાં એનું મન સતત ઉદાસ રહેતું હોય છે આ બાજુ નવીમાં પણ એના પ્રત્યે ખૂબ જ કાળજીર તો રાખતા જ હોય છે પરંતુ એને દરેક અમુક બધી જ વાતો એને ટોટલીન માં રહેવાનું હોય એ રીતે એને શીખવતી જાય છે બીજી બાજુ આપ સૌ જાણો છો તે પ્રમાણે કે બાળક જે ખરેખર ખૂબ જ કિલ્લોલ કરતું હતું તે કેવું એક આજ્ઞાધારી બની જાય છે જેમ વિમાનને પોતે પેલો પાયલોટ ઉડાવતો હોય એ જ રીતે આ બાળક પણ એકદમ એવું જ આજ્ઞાકારી બની જાય છે અને તે પણ પોતાની માતાનું દરેક વાત માનતું જ હોય છે એવામાં એક દિવસ એ બીમાર પડે છે એની માતા એને દવા ને એની બાબતે એને કહે છે અને ત્યારે એ પૂછે છે કે દવા ન પીસ તો શું થશે ત્યારે એ કહે છે એની માતા એને ધમકાવવા માટે કે તું મરી જવાશે બસ આ વાત એના મન ઉપર લઈ લે છે અને એ વિચારે છે કે જો હું મરી જઈશ તો હું મારી મૃત્યુ પામેલી માતાને પણ હું મળી શકીશ બસ એ બસ એ જ વિચારીને એ થોડો ઉદાસ રહેતો હોય છે અને ખરેખર જ એ ખૂબ માંદો પડે છે તો હવે આપણે આ ભાગમાં અંતિમ ભાગમાં આપણે જોઈશું કે કુસુમા યુદ્ધ બીમાર પડે છે તો ત્યાર પછી એની માતા એને કઈ રીતે એની કાળજી લે છે અને કઈ રીતે એનો એ પ્રાપ્ત કરી શકે છે તો જોઈએ આપણે ભાઈ તમને શું થાય છે નિત્ય નિયમ પ્રમાણે નહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું એની માતા એને પૂછે છે કે તને શું થાય છે નિત્ય નિયમ પ્રમાણે કે દરરોજ કુસુમા યુદ્ધ નહીને જમવા માટે જ આવે છે એટલે મા એને પૂછે છે કુસુમા યુદ્ધ જવાબ આપે છે કાઈ નહીં બેન અરે પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે કુસુમા યુદ્ધ છે કે મને ખબર નથી અને એની માતા એને કે છે કે શરીર પણ રૂવા ઉભા થઈ ગયા છે રૂવા એટલે કે આપણી જે હાથ ઉપર અને શરીર પર જે રૂવાટી હોય છે તે પણ ઉભી થઈ ગઈ છે એટલે કુસુમા યુદ્ધ છે આપણને પણ જયારે ઠંડી લાગતી હોય છે ત્યારે આપણે જોઈએ છીએ રૂવાટી હોય છે તો અહીંયા કુસુમાયુ પણ કહે છે કે જરા તઢ લાગે છે ભાષા છે 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 વાય એટલે કે લાગે ઠંડી લાગે છે ત્યારે તમે નહાયા શું કરવા એની માતા એને કહે છે કે તો પછી સ્નાન કરવા કર્યું નહાયો શું કરવા તું એવું કહે છે હવે કુસુમાયુ જુઓ કેવો સરસ જવાબ આપે છે નહાયા સિવાય જમાય નહીં અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે એટલે એ જવાબ પણ એની માતાને એ જ રીતે આપે છે કે તમારા કહ્યા પ્રમાણે તમે જે નિયમ બતાવ્યા છે તે પ્રમાણે કે સ્નાન કર્યું ના હોય નહ્યા ના હોય ત્યાં સુધી જમાય નહીં અને જમ્યા વગર સ્કૂલે પણ જવાય નહીં એમ કરતા બાળક વધારે કંપી ઉઠ્યો કંપી ઉઠ્યો એટલે કે એને વધારે ધ્રુજારી થઈ માતાએ જોયું કે કુસુમા યુદ્ધના દાંત કકડી ઉઠતા હતા ધ્રુજારી આવે તો આપણા દાંત પણ એકદમ કકડે છે અવાજ આવે છે તો અહીંયા પણ કુસુમા દાંત કુસુમા યુદ્ધના દાંત કકડી ઉઠે છે તેણે બૂમ પાડી અરે ભાઈ જોને ભાઈને તાવતો આવ્યો નથી ને નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ હડાડ્યું અને કહ્યું બા સાહેબ શરીર તો ધીકી ઉઠ્યું છે ધીકી ઉઠ્યું છે એટલે કે ખૂબ જ ગરમ છે ધીકી ઉઠવું એટલે કે વધારે તાપમાન ટેમ્પરેચર વધારે હોવું આમ એકદમ સાથે થયું એના નવી માં કહે છે હવે નોકરબાઈ જવાબ આપે છે કે હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગતું હતું નોકર પાછી એને કહે છે કે હું નવડાવતી હતી ત્યારે જ મને શરીર ઊનું ઊનું એટલે કે ગરમ ગરમ લાગતું જ હતું નવી માં કહે છે ત્યારે તે નવરાવિયો શું કામ મારા મનમાં કે અમસ્તુ જ હશે નોકરબાઈ પ્રમાણે જવાબ આપે છે કે જા પથારી પાથરી ભાઈને સુવાડી દે બરાબર ઓઢાડજે હું ડોક્ટરને બોલાવું નવી માં કહે છે કે હવે તું જા પથારી એની પાથરી દે અને એને સુવડાવી દે અને એને બરાબર ઓઢાવજે હું ડોક્ટરને બોલાવું છું કુસુમાયુ તો અહીં જવાબ આપે છે પણ બહેન મારી નિશાળનું શું નોકર નોકરબાઈના હાથમાં ઉચકાતા કુસુમયુદ્ધે પૂછ્યું પોતાની પૂછે છે કે તમે મને સુવાનું કેવું છો તો હું નિશાળે જાઉં કે નહીં હું શું શું કરું મારી થશે માતાને આ બાળકની નિયમ ભક્તિ જોઈ દયા આવી આ બાજુ બાળક આ રીતનો સવાલ કરે છે એટલે માતાને પણ એની નિયમ ભક્તિ એટલે કે જે એને શીખવ્યું છે તે બરાબર એના વિશે જાણેતો છે એમ જોઈને એને દયા આવે છે અને બોલી ઉઠે છે માય નિશાળ આવા તાવમાં જવાય જઈને ભાઈ હું આવું છું અહીંયા એની માતા એને કહે છે કે માય નિશાળ માય એટલે કે આપણે કહીએ ને કે ઘેર ગઈ નિશાળ તો આવા તાવમાં જવાય તું સુઈ જાય એને કહે છે નોકરબાઈ બાળકને ઉંચકી લઈ ગઈ માતા બબડી ઉઠી ભાડૂતી માણસો એમની શી કાળજી શરીર ઉનું હતું ત્યારે નવરાવ્યો જ શું કામ પણ નોકર ને શું અહિયાં પેલી એની સાવકી માતા હોય છે તે બબડી ઉઠે છે બબડે ઉઠે છે એટલે કે જાતે જ મનમાં બોલે છે કે ભાડુતી માણસો ભાડુતી માણસો એટલે કે નોકર લોકો અહીંયા નોકર ને ભાડૂતી માણસ કહે છે કે પૈસે રાખેલા માણસો છે એટલે કે ભાડૂતી માણસો છે તેઓ કઈ થોડા કાળજી રાખે શરીર જો હતું એટલે કે ગરમ હતું તો એને નવડાવ્યો જ શું કરવા નોકરોને શું કે થોડી વાર ભાડુતી ડોક્ટર પણ આવી પહોંચ્યા હવે અહીંયા લેખક ડોક્ટર ના માટે પણ ભાડુતી શબ્દ વાપરે છે કેમ ડોક્ટર પણ એની ફીસ લઈને જશે ને એટલા માટે જ એને ભાડુતી ડોક્ટર કહ્યા છે ભાડુતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો હવાલો અપરમાય લીધો ભાડુતી બાઈના હવાલાને એટલે કે પહેલા બાળક કોના હાથમાં હતું તો કે નોકર બાઈના હવે ડોક્ટર આવે છે એટલે ભાડુતી બાઈ ના એટલે કે ભાડુતી નોકરના હવાલા ને બદલી ને એટલે કે પેલા એને સોંપેલો હતો હવે એ શું કરી લે છે ક્ષણ પૂરતો એટલે કે થોડી થોડી વાર વાર ક્ષણ એટલે એટલે કે કે પૂરતો હવાલો એ હવે અપરમાં પેલા બાળકને લઈ લઈ છે બાળકને તાવ કેમ આવ્યો ક્યારે આવ્યો વગેરે હકીકત એને ડોક્ટરને કહી સુવા મથતા બાળકની આંખોના પોપચા ડોક્ટરે ખેંચી ઉગાડ્યા તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું બાળકને તેમણે છત્તું કર્યું ઊંધું સુવાડ્યું અને તેની છાતી પેટ તથા વાંસામાં તળીંગ તળીંગ આંગળા ઠોક્યા તમે સૌ જાણો છો કે ડોક્ટર આવે છે એટલે એમની તપાસવાની સૌ પ્રથમ રીત આ જ હોય છે તેમ અહીંયા પણ ભાડુતી ડોક્ટર આવે છે એટલે તેઓ બાળકના આંખના પોપચા એટલે કે આંખની પાપણ એને ખેંચે છે ઉપર કરીને જુએ છે બગલમાં થર્મોમીટર ખોસી દે છે અને કહે છે કે બાળકને છત્તુ કરી ઊંધું સુવાડ્યું અને જુએ છે અને છાતી પેટ અને વાંસામાં તડિંગ તડિંગ એટલે કે આંગળીથી ઠોકવું એમ કરીને જુએ છે ઉથલા ઉથલી પૂરી કરી ડોક્ટરે દવા લખી આપી અને જરૂર પડીએ ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા ડૉક્ટર પોતાની જે કઈ ફરજ છે એ પ્રમાણે એમને બધું તપાસે છે અને દવા લખી આપે છે અને કહે છે કે જરૂર પડે તો ફરી પાછા તમે મને બોલાવજો બધું સારું થઈ જશે એમ કરીને સૂચન આપે છે એટલે કે ચિંતા નહીં કરવાનું એમને કહે છે બાળકનો તલખાટ વધી ગયો તલખાટ એટલે કે એને હવે મૂંઝવણ થાય છે ઉંચાટ થાય છે ગભરાટ જેવો થાય છે તેનો દેહ આમ તેમ તરફડતો હતો માતાએ ડોક્ટરને ફરી બોલાવ્યા

કુસુમા યુદ્ધના માતા પિતા એની પાસેથી ઉઠતા જ નથી રાત્રે એની સતત બરફ મૂકવાનો હુકમ આપતી વખતે હુકમ પાડવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે એટલે કે ડોક્ટરો તો આપણને કહી જાય છે અહીંયા લેખક કહે છે કે આપણે ભાગ્યે જ એ પાડતા હોઈએ છે નિયમ ડોક્ટરે બરફના પોતા મૂકવાનું કીધું પણ અહીંયા કોઈએ મૂક્યા કે નહીં એના માટે કહે છે નોકરો બરફ મૂકી કંટાળ્યા લેખકે કીધું તેમ કે પાડવાની શક્યતાનો ભાગ્યે છે કે નથી એ કોઈ જોતું નથી તેમ અહીંયા નોકરો પણ આ બરફના પોતા મૂકીને કંટાળી જાય છે બાળકના માથા ઉપર જ ઝોકા ખાવા લાગ્યા અહીંયા માતા જુએ છે એ નોકરોને સુવાડી દે છે અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું ફરજ બજાવવા મથતી માતાને એમાં કઈ ભારે કામ લાગ્યું નહીં આ માતા એની બધી જ ફરજ પૂરી કરે છે નોકરોને પણ એ એ દે છે છે અને પોતે બરફ ના પોતા મૂકે રાતના બાર વાગ્યા સુધી તેને વગર આંખ નીચી બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી અને તે પોતે પુત્રની શુશ્રુષામાં રોકાયું અહીંયા લેખક કહે છે કે માતા પણ બાર વાગ્યા સુધી જાગે છે એના બાળકના માથા પર એ બરફની થેલી ફેરવીને આમ તેમ મૂકે છે પછી એનો પતિ એટલે કે કુસુમા યુદ્ધના પિતા પણ આવે છે એને આગ્રહ કરીને એને સુવાડી દે છે અને પોતે પુત્રની શુશ્રુષા શુશ્રુષા એટલે કે સાર સંભાળ કરવી એની કાળજી કરવી એની એનો ખ્યાલ કરવો પોતે એ સેવામાં રોકાઈ જાય છે માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી વાર થઈ અને બાળકે ચીસ પાડી ઓ બાળકને ઊંઘ અહીંયા આવતી નહીં હતી એ માતાને પણ જાણે ખબર જ હતી એટલે ઊંઘ નહી આવતી હતી થોડી વાર પછી એ બાળકની ચીસ સાંભળે છે ઓ મા અપરમાં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ અણધડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી

ઓ દીકરા એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા હોય તો આપણા જયારે કુસુમા યુદ્ધ માં શબ્દ કરીને બોલે છે ત્યારે એની માતાના મોઢા પર બી ઓ દીકરા શબ્દ આવી જાય છે પણ એ બોલી નથી શકતી એને જરા શરમ આવી એને માત્ર એટલું જ પૂછ્યું કેમ ભાઈ શું છે અહીંયા આપણને આગળ લેખકે કહ્યું હતું તેમ કે નવી પરણેલી સ્ત્રી છે એટલે અચાનક જ એને પેલા બાળક માટે જે મનમાં એને પ્રેમ તો છે પણ એ અચાનક બહાર લાવી નથી શકતી એને શરમ આવે છે એટલે ફરી પાછા એ જ નિયમ પ્રમાણે પૂછે છે ભાઈ તરીકે સંબોધન કરે છે અને પૂછે છે કે કેમ ભાઈ શું છે બાળકે આંખ ઉઘાડી અને અપરમાં સામે જોયું તમે નહીં કહી બાળકે આંખ મીચી દીધી અહીંયા બાળક જુઓ એ કેવું કહે છે એ બાળક આંખ તો છે છે પરંતુ એની સામે જોઈને એ શું કે તમે નહીં એમ કરીને પાછો આંખ બંધ કરી દે છે આંખ મીચી દેવી એટલે કે બંધ કરી દેવી બૂમ પાડીને અપરમાં પૂછે છે એને કે તે બૂમ પાડીને એ તો માને બૂમ પાડી આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું નાનું અમસ્તુ છ વર્ષનું બાળક જુઓ કેવું કહે છે કે મેં તો મારી માને બોમ પાડી એ આંખ ખોલ્યા વગર જની માં જોડે વાત કરે છે હવે અપર માને મનમાં પ્રશ્ન થાય છે અને એ પાછા કહે છે કુસુમાયુ તને કે તે હું જ તો માં છું ને તારી માતાએ કહ્યું બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું તાકીને એટલે કે આંખની આંખ સામે મિલાવીને એ જુએ છે અને બાળકના પોતે આંખ ઉગાડે છે અને માતાની આંખ તરફ એ તાકીને જુએ છે એક ધારું જુએ છે હા પણ હું તો મારી ખરી માને બોલાવું છું જુઓ કેવો સરસ જવાબ આપે છે બાળક કે હું તો મારી ખરી માને બોલાવું છું અપરમા નું હૃદય ધડકી ઉઠ્યું તેના હૃદયમાં ચીરો પડ્યો હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી અહીંયા તો વિદ્યાર્થી મિત્રો અપરમાને એવું હોય છે કે હું એની આટલી કાળજી કરું છું આટલી એની સંભાળ રાખું છું મેં એને આટલું બધું શીખવ્યું છે આટલું ડિસિપ્લિનમાં રહેતા શીખવ્યું એટલે એને તો મનમાં એવું જ હોય છે કે બાળક મને ખરી માતા તરીકે સ્વીકારી લીધું છે પરંતુ હવે એના હૃદયમાં ધ્રાસકો પડે છે ચીરો પડવો એટલે કે ધ્રાસકો પડવો એને મનમાં એકદમ અચાનક દુઃખ થઈ જાય છે કે આ શું બોલે છે બાળક કે ખરી માને બોલાવું છું તો શું હું એની માં નથી હું આ બાળકને હું કુસુમા યુદ્ધને એની ખરી માતા હું નથી લાગતી ખરી માતા સરખી એટલે કે એની માતા જેવી જ હું નથી લાગતી એને હવે એની તે હું જ તો વળી ખરીમાં છું તારી હવે એને છે કે હું જ તો તારી ખરીમાં છું કુસુમા યુદ્ધ કહે છે ખરી માં મને તું કહેતી હતી તમે નહીં હવે જે કુસુમા યુદ્ધના મનમાં જે પ્રશ્ન સતત રમ્યા કરતો હતો કે એની આ માં છે ખરીમાં છે પરંતુ એને તમે કહીને કેમ બોલાવે છે એ અહીં એ પોતાનો પ્રશ્ન એનો જવાબ એ માતાને આપી દે છે કે મારી તો મને તું કહેતી હતી તમે તમે હવે કે કહે છે મેં ક્યારે તને કહીને બોલાવ્યો માતા જૂઠું બોલી અહીં માતાને હવે દુઃખ થાય છે મનમાં એને એને સાચું કારણ એને ખબર પડી જાય છે કે હું એને તમે કહીને બોલાવું છું તે એટલે એ મને ખરી માં નથી સમજતો એટલે એ જૂઠું બોલી દે છે કે મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો અહીંયા કહીને હવે સંબોધન કરે છે એટલા માટે જ તો આવી તારી માં બનીને તું નથી જોતો મને કેમ કુસુમા યુદ્ધ પૂછે છે અપરમા એને કે છે કે હું આવી કુસુમા યુદ્ધ કહે છે કે કેમ ઓ દીકરા

હવે અપરમાં ખરીમા બની ગઈ તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું હવે એની બા શું કહે છે અહીંયા કે ખરીમા બની ગઈ એને ખબર પડી ગઈ હવે કે આ બાળકને મારે કઈ રીતે પોતાનું અપનાવવું છે કઈ રીતે મારે એને વિશ્વાસ અપાવવો પડશે એટલે એ બાળકના મુખ ઉપર એટલે કે એના મો ઉપર એને કિસ કરે છે એને ચુંબન લે છે તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો પાતાળ કૂવો એટલે કે હવે એના હૃદયમાં જે માતૃત્વ જે મા તરીકેની મમતા હતી માં તરીકેનો એનો પ્રેમ હતો તેનો પાતાળકું એટલે કે અંદરથી એ ખૂબ જ પ્રેમથી ભરેલી હતી એ ખરેખર સારી માં હતી એ અચાનક જ એનો વાલ હવે ઉભરાઈ આવે છે બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો છાતી સરસો એટલે કે એને એકદમ ચસોચસ હગ કરી લેવું એને વળગી જવું એકદમ જ એની નાનકડી એ પલંગમાં એ સુઈ જાય છે અને એને ભેટીને સુઈ જાય છે બાળકને તો આજ ઉમડકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહી હતી નાનું બાળક છે એને હવે સમજવાની જરૂર ના હતી કે એનું એને કયા પ્રેમની જરૂર છે એ સમજી જાય છે કે આજ મારી ખરી માં છે કારણ કે હવે એ જે માને શોધતો હતો જે માનો પ્રેમ એ ઝંખતો હતો એને જે માના પ્રેમની એને જે ખરેખર લાલસા હતી એક્સપેક્ટેશન હતી તે હવે એને મળી ગયું એવું એને જરૂર એને લાગતું થઈ ગયું હવે એ તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરી ચાપીને ખરી માં જ અહીં લેખક કહે છે કે બાળક તો એટલું જ સમજે છે કે જે માતા ખરેખર વર્ગીને સુવે છે એકદમ ભેટીને સુવે છે તો એ જ માતા આવી રીતે છાતીએ લગાડીને ખરી માં જ સુવે છે ખરી માને બાજીને કુસુમા યુદ્ધ ગાઢ નિંદ્રામાં પડ્યો તેના દેહને બાળતો અગ્નિ શાંત પડી ગયો બાળતો અગ્નિ એટલે કે દેહ એટલે કે શરીર એના શરીરમાં સેના કારણે એના મનમાં બધા વિચારો ચાલતા હતા એ વિચારોને કારણે એનું મન એકદમ કંટાળી ગયું હતું ત્રાસી ગયું હતું મનમાં એને ઘણી બધી મૂંઝવણ હતી ઘણી બધું એનું મન આકુળ વ્યાકુળ થઈ ગયું હતું તે હવે શાંત થઈ ગયું એટલે એના શરીર જે ગરમી હતી એ પણ હવે શાંત થઈ ગઈ જાણે એનો તાવ ગાયબ થઈ ગયો નીકળી ગયો હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર આજે તે અમૃતભરી સોડ પામ્યો હતો અમૃતભરી સોડ એટલે માનો ખોડો માનો ખોડો સોડ એટલે કે ખોડો એનો જે પ્રેમ છે અમૃતભરી માના પ્રેમમાં જે અમૃત છે મીઠાશ છે જે મૃત્યુ પામેલા માણસને પણ જીવતો કરી દેવું એવું અમૃત છે એનામાં આજે એને ખરેખર એ માતા મળી ગઈ હતી જે માને એ શોધતો હતો આજે બે વર્ષથી એ દરેક સ્ત્રીમાં જે પોતાની માને જે શોધતો હતો આજે એની આ શોધ પૂરી થઈ ગઈ એને ખરેખર આજે એની પોતાની ખરી માં મળી ગઈ હતી જે માને એ સતત જોયા કરતો હતો આજે એ જ માએ એને છાતી સરસો ચાપીને એને ખરેખર

એક ડિસિપ્લિનમાં સમજાવું સારા બાળક કઈ રીતે બનવા બનવું એ જ એક માતાનું કામ નથી હોતું પરંતુ દરેક બાળક પોતાની માતાની મમતા પણ એટલી જ ચાહે છે માતાનો પ્રેમ પણ એટલો જ ચાહે છે એ આજે એને સમજાઈ ગયું અને આ ખરી માં એને અપરમાયે ખરી માં બની બતાવ્યું અને એને ખરી માંનો અહેસાસ કરાવ્યો તો વિદ્યાર્થી મિત્રો આજ આપણો લેસનનો સાર છે આપ સૌને આ લેસનમાં જરૂર સમજ પડી જ ગઈ હશે છતાં પણ આપની કોઈ પણ મૂંઝવણ હોય તો આપ મેસેજ કરી શકો છો અને આની સાથે જે તમને હોમવર્ક આપવામાં આવ્યું છે એ હોમવર્ક પણ તમે આમાંથી જ પ્રશ્નોના જવાબો શોધીને લખી શકો છો નવા ટોપિક સાથે ફરી પાછા આપણે જલ્દીથી મળીશું ત્યાં સુધી આપ અભ્યાસ કરતા રહો નમસ્કાર